કોંગ્રેસે પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને લઈને સમગ્ર ભારતમાં બંધનું એલાન આપ્યું છે, જેનો કોઈ પ્રભાવ સંતરામપુર શહેરમાં જોવા મળ્યો નથી. સંતરામપુર તાલુકા કોંગ્રેસ સમિતિ અને સંતરામપુર શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકરોએ આજરોજ સંતરામપુર બંધને સફળ બનાવવામાં મહેનતો કરી, પરંતુ સંતરામપુરના વેપારીઓ દ્વારા કોઈ સહકાર આપવામાં આવ્યો ન હતો, તેમજ વેપારીઓ દ્વારા પેટ્રોલ પંપ બંધ કરાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. શહેરના કોંગી પ્રમુખ અને માજી ધારાસભ્ય કોલેજ અને શાળા બંધ કરાવવા ગયા હતા, ત્યાં પણ તેમને કોઈ સહકાર મળ્યો ન હતો. માત્ર 2 કલાકના ટૂંકા સમયગાળામાં સંતરામપુર પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકરોને આગળ મેઇન બજારમાં પણ જવા દેવામાં આવ્યા ન હતા અને તેમની ધરપકડ કરવામાં આવી હતી, તેમજ થોડો સમય સંતરામપુર પોલીસ મથકે રાખ્યા બાદ તેમને છોડી મૂકવામાં આવ્યા હતા. સંતરામપુરના વેપારીઓ દ્વારા સમગ્ર બંધને નિષ્ફળ બનાવી તેનો ફિયાસ્કો કરવામાં આવ્યો હતો. આજરોજ સંતરામપુર કોંગ્રેસ સમિતિ દ્વારા નગરમાં પેટ્રોલના વધેલા ભાવમાં સંતરામપુર સમિતિ દ્વારા બંધનું એલાન કરવામાં આવ્યું હતું. સમગ્ર ભારતમાં ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું ત્યારે કોંગ્રેસ સમિતિના તમામ કાર્યકરો આગેવાનો સૌ ભેગા થઈને નગરજનોને પ્રેમથી અપીલ કરી છે કે આજે અમને સહયોગ આપે. જે વધી ગયેલા ભાવ છે, મોંઘવારી વધી રહી છે દિવસે દિવસે, તેમાં સહકાર આપે તે નંબર અપીલ લઈને નીકળ્યા હતા. પણ જમી જેમ અમે આગળ આવ્યા તેમ પોલીસ દ્વારા અમને રોકી દેવામાં આવ્યા, તો અમને એવું નથી લાગતું કે લોકશાહીનો અધિકાર અમને મળી રહ્યો છે. પોલીસ અમને આગળ રોકી લીધા કે હવે આગળ નથી જવાનું, બસ હવે સમજો આગળ નહીં જવાનું, હવે અમારો હક નથી એના પર આગળ જવાનો. અમે આ દેશના નાગરિક છીએ, અમારો વિરોધ કરવાનો હક નથી એવું અમને લાગી રહ્યું છે. કોઈ જવાબ આપવા તૈયાર નથી, બસ ગાડીમાં બેસાડી દીધા છે કાર્યકર્તાઓ. લગભગ 40-50 કાર્યકર્તાને બેસાડીને લઈ ગયા. અમીન કોઠારી સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ સંતરામપુર.